जाणीता लेखक साहित्यकार डॉक्टर चंद्रकांत मेहताना जन्मदिवसनी उजवणी करवामां आवी हती। परिवार अने मित्रों साथे डॉक्टर चंद्रकांत मेहताना जन्मदिवसनी उजवणी करवामां आवी हती। तो आओ जाणीए डॉक्टर चंद्रकांत मेहताने अमारा खास अहेવાલમાં। નામ ડોક્ટર ચંદ્રકાંત મહેતા, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ, કટાર લેખક, સાહિત્યકાર। 174 જેટલા તેમના પુસ્તકો પ્રકાશિત થયેલા, 6000 થી વધુ લેખો લખ્યા, નૈરોબી, કિસુમુ અને લંડનમાં વ્યાખ્યાયન આપ્યા, પદ્મશ્રી એવોર્ડ માટે પણ પસંદગી પામ્યા। साहित्यना विविध स्वरूपों जेवा के काव्य, जीवनचरित्र, वार्ता, बाल साहित्य अने सविशेष चिंतनात्मक निबंधों में साहित्य सर्जन डॉक्टर चंद्रकांत मेहताए कर्यु छे। तेमणे दैनिक अखबारों में हेलो यंग फ्रेंड अने एकज दे चिंगारी, गुफ्तगो, प्यारा आकाश, जिंदगी ने जरूखे थी, नारी तारा नवलारूप, पंखे नील गगनना, स्वप्नशिल्पी जेवा कटार लेखोना संग्रहो आप्या छे। साथे साथे तेमणे हिंदीमां अनकहा दर्द, कहां रुका है काफिला, आसमान में आ रहा हूं जेवा 174 जेटला पुस्तकों लख्या छे, जे डॉक्टर चंद्रकांत मेहतानो जन्मदिवस परिवार अने मित्रो साथे उजव्यो हतो। पद्मश्री डॉक्टर चंद्रकांत मेहता साहेबनो आजे 83મો जन्मदिवस छे। અને આજે મને 83ના વર્લ્ડ કપ જીતવા કરતાં પણ વધારે આનંદ મળી રહ્યો છે મહેતા સાહેબ, એટલે સાચા અર્થમાં એક માનવ ફરિશ્તા કરતાં પણ વધારે જે રિશ્તાને માન આપે છે, સંબંધોને માન આપે છે, એનું નામ મહેતા સાહેબ। મહેતા સાહેબ એટલે એક માનવીય ન્યાયાધીશ, મહેતા સાહેબ એટલે 180 પુસ્તકના રચયિતા લેખક, મહેતા સાહેબ એટલે વિદ્યાર્થીના કલ્યાણ સાથે જોડાયેલા એક દેવ, અને મહેતા સાહેબ એટલે સાચા અર્થની અંદર એક એવા માનવ કે જેને આપણે રાઈટ હ્યુમન બીંગ કહી શકીએ। કહેવાય છે કે સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે, ત્યારે ડોક્ટર ચંદ્રકાંત મહેતા પણ પોતાની સફળતા પાછળ પોતાના ધર્મપત્નીના હાથ હોવાનો ગર્વ અનુભવે છે। કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ એરપોર્ટ ખાતે ફરજ બજાવી ચૂકેલા ડોક્ટર ચંદ્રકાંત મહેતા પત્નીએ પણ ખાસ વાતચીત કરી હતી। પહેલાંના જમાનામાં એવું માનતા કે પતિ એટલે પરમેશ્વર, અત્યારે બહેનો એવું નથી માનતી, પણ હું તો ભલે આ જમાનાની છું પણ મારા માટે તો મહેતા સાહેબ પરમેશ્વર જ છે। કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ સમસ્યા હોય, મહેતા સાહેબ સોલ્વ કરી આપે અને હંમેશા અમારા આરામનો, મારી તંદુરસ્તીનો, ઘરના બધાનો બહુ જ કાળજી રાખે છે। ડોક્ટર ચંદ્રકાંત મહેતાને સંસ્કૃતિ પુરસ્કાર, રાજભાષા સન્માન પુરસ્કાર અને સૌહાર્દ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંચાલિત હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા તેમને વર્ષ 2008નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે અને 2021ના પદ્મશ્રી પુરસ્કાર માટે પણ પસંદગી કરવામાં આવી છે। આયુષ્યની લહેરી એક વિરામી, કાળના ઉદધિમાં ગણનાશ એની, આયુષ્યની એક લહેર છે અને એ લહેર વિરામી, એ શું મોટી વાત છે। પણ ના, મોટી વાત એટલા માટે છે કે જો આપણે અહીં જન્મ્યા જ ના હોત તો આ નીલ નીલ નભની નિત નવ્ય શોભા, આ નીલ નીલ નભની નિત નવ્ય શોભા, આ રૂપને રસતણું કાવ્ય વસુંધરાનું આવ્યા ન હોત તો ક્યાં મળત આ બધું માણવાનું, આવા ન હોત તો ક્યાં બધું આણવાનું। એટલે હું જિંદગીને જિંદા દિલીનો અવસર માનું છું। ફરિશ્તે સે બહેતર હૈ ઇન્સાન બનના, મગર ઇસમે પડતી હૈ મહેનત જ્યાદા। મેં ઘોર સંગ્રામ જીવનમાં ખેલ્યો છે। 9 વર્ષની ઉંમરે પિતા વિધવા માતા અને 3 બહેનોને મૂકીને ગુજરી ગયા અને મહા મુશ્કેલીએ અમદાવાદમાં મફત રહેવાની સગવડ બોર્ડિંગમાં મળી, 92 રૂપિયામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી, 110 રૂપિયામાં હાઈસ્કૂલમાં અને 270 રૂપિયામાં કોલેજમાં। પણ કદી મેં જિંદગીમાં પરાજય સ્વીકાર્યો નથી, કારણ કે હું એમ માનું છું કે મોત આવે તે છતાં મરવું નથી,
જિંદગી તારા થકી ડરવું નથી, લે સીતમ જાજા જુજારી ચેત થા, છું હવે લાચાર એ વધવું નથી, હાસ્ય કાજે વિશ્વમાં આવ્યો ઘડી, જિંદગી તું રડાવે તે છતાં રડવું નથી, જિંદગી તું રડાવે તે છતાં રડવું નથી, જિંદગી તું રડાવે તે છતાં નથી. એટલે મને પારાવાર પ્રેમ સમાજમાંથી મળ્યો છે, વિદ્યાર્થીઓમાંથી મળ્યો છે, ચાહકોમાંથી મળ્યો છે, કોલમના વાચકોથી મળ્યો છે, કોલમના પ્રશ્નકર્તાઓથી મળ્યો છે. મારા પ્રિય ગુજરાત સમાચાર તરફથી 45 વર્ષથી હું ગુજરાત સમાચારમાં લખું છું અને આજ સુધી મેં 6000 લેખો લખ્યા છે અને 178 પુસ્તકો મારા પ્રકાશિત થયા અને હજુ 200 આ વર્ષના અંત સુધી થઈ જશે એનો મારો લેખનનો પ્રયાસ ચાલુ છે. એટલે મારી જિંદગીની મૂડી પ્રેમ છે. મિત્રો મને સરસ મળ્યા. આ મારો પૌત્ર મને બાયપાસ સર્જરી કરાવી એના બીજા દિવસે એની પરીક્ષા હતી. બધાએ એને કહ્યું કે ઘેર જઈને તું વાંચ, તો કે હું ઘેર જઈશ પણ વાંચીશ નહીં. અને 6 કલાક મારી સર્જરી ચાલી. 6 કલાક સુધી એણે કલાકે કલાકે ભગવાનને દીવો કર્યો અને કહ્યું કે મારા દાદાજી જે છે એને ભગવાન મદદ કરજો ને જીવાડજો. પછી એને અમે કહ્યું કે પરીક્ષા, તો કે પરીક્ષા તો ફરી આવવાની હતી, દાદાજી ફરી ક્યાં મળવાના હતા. આવું પ્રસન્ન દાંપત્ય. મારા પત્ની પણ ખરેખર કસ્ટમના સુપરિન્ટેન્ડન્ટ એરપોર્ટના હતા અને છતાં એવી નમ્રતા કે કદી એમણે એમનો અહમને ઘરના વહીવટમાં કે ઘરના પ્રેમમાં આવવા દીધો નથી. એવો જ મારા અમારા ઘરના નિયમો બધા. આ પિનાકિન મારો મોટો પુત્ર છે, ઈસરોમાં એન્જિનિયર હતો, ક્લાસ 1 ઓફિસર હતો, અને છતાં આજની તારીખમાં પણ એ બહાર જાય તો મને કહે કે પપ્પા હું કલાકમાં આવીશ, અને પાછો આવે તો કહે હું કલાકમાં આવી જઈશ. આ પણ જાય તો દાદાજી હું 1.5 કલાક માટે જઉં છું, 1.5 કલાકથી વધારે થાય તો મને એ તરત ફોન કરે. એટલે જિંદગીથી મને તૃપ્તિ છે, અતૃપ્તિ નથી. અને મેં તૃપ્તિ એટલા માટે કરી છે કે જીવનને સાર્થક બનાવવું. હું અમદાવાદ શહેર સમાજ શિક્ષણ સમિતિનો સેક્રેટરી છું, એક પૈસો લેતો નથી, છેલ્લા 50 વર્ષથી સેક્રેટરી છું. અને અંગૂઠા પાડતી બહેનોને, 3 લાખ બહેનો, એમને મેં બેંકમાં ખાતું ખોલાવી અને સહી કરતી બનાવી છે. અને એ લોકોને કહેલું કે તમે 10 મહિના પછી મને કાગળ લખવા દો, જ્યાં તમારું ખાતું ચાલતું હોય ત્યાં બેંકમાં કાગળ લખવા દો અને તમારા પતિ કે પિતાને કાગળ લખવાનો. એ રીતે 3 લાખ પ્રૌઢો તૈયાર થયા. તો મને યુવાનો વચ્ચે જ રહેવું ગમે છે. આમ પત્રકારત્વમાં નહીં નહીં તો મારા હાથ નીચે 1500 પત્રકારો તૈયાર થયા હશે. 1978થી આજ સુધી હું પત્રકારત્વમાં બહુ સક્રિય રહ્યો છું. 9 વિદ્યાર્થીઓને PhD મળી. PhD નો સૌથી પહેલા ગાઈડ હું ગુજરાત યુનિવર્સિટીનો છું. બધાએ એમ કહ્યું કે તમે તો વાઇસ ચાન્સેલર હતા, તમે તે વખતે કેમ મંજૂરી ના લીધી? તો મેં કહ્યું આપણે વહીવટ કરતા હોઈએ, એનો લાભ આપણાથી લેવાય નહીં. અને એ રિટાયર્ડ થયા પછી જ મેં ત્યાંથી પત્રકારત્વનો એ કર્યો. અને પત્રકારત્વનો પ્રથમ પ્રોફેસર, પત્રકારત્વનો પ્રથમ ડિરેક્ટર અને ગુજરાત યુનિવર્સિટીનો પત્રકારત્વનો પ્રથમ ગાઈડ હું બન્યો. અને એ રીતે ગુજરાત નહીં નહીં ગુજરાત બહારની અનેક યુનિવર્સિટીઓમાં એક્સપર્ટ તરીકે મૌખિક માટે અને થીસીસો તપાસવા માટે પણ મને આમંત્રણ મળ્યું છે. એટલે જિંદગી મારા માટે મહાન અવસર છે. હું દિવસે દિવસે વધારે સારો માણસ થઉં, ઘસાઈને ઉજળો થઉં, રવિશંકર મહારાજ કહે છે એમ. અને પ્રેમની લાણી આખા જગતને કરતો રહું અને તૃપ્તિ સાથે મળ્યું કે મારું જીવન સાર્થક થઈ ગયું છે. દેવાંગભાઈ, પંકજભાઈ, ગુણવંતભાઈ, તમારો સ્ટાફ બધો, સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. આભારી હું મેં ઉન સબકા, જિસને દિયા પ્રેમ કા પ્રસાદ, જિસ જિસે પથ પર સ્નેહ મિલા, ઉસ ઉસ રાહી કો ધન્યવાદ, ઉસ ઉસ રાહી કો ધન્યવાદ, ઉસ ઉસ રાહી કો ધન્યવાદ.
डॉक्टर चंद्रकांत मेहता 83મા જન્મદિવસ નિમિત્તે પરિવારજનો અને મિત્ર વર્તુળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ પણ મિત્રો અને પરિવારજનો પ્રત્યે ખુશીની લાગણી વર્તાવી હતી કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સમાચારમાં આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે